હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે લેટ્સ લર્ન મોર. તેમ આપણે કાલે યુનિટ 1 તેનો લેક્ચર 1 જોયો, બરાબર? તો ગંગાવાળો આપણે એની સ્ટોરી પણ જોઈ અને તેના 3 પેરેગ્રાફ આપણે જોયા. આજે પેરેગ્રાફ નંબર 4થી આપણે પાછું સ્ટાર્ટ કરીશું. પેરેગ્રાફ નંબર 4. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુલ્ડ ગીવ ધેમ ઓલ અ ન્યૂ લાઈફ. વૃદ્ધ માણસ છે એ શું કહે છે કે નાવ એટલે હવે, ઓનલી એટલે ફક્ત, વોટર એટલે પાણી, ઓફ એટલે એનું, ગંગા એટલે ગંગાનું, હવે ફક્ત ગંગાનું પાણી જ ગીવ એટલે આપશે, ધેમ એટલે તેમને, ઓલ એટલે બધાને, ન્યૂ લાઈફ એટલે કે નવું જીવન, કે હવે માત્ર ગંગા નદીનું પાણી જ તે બધાને નવું જીવન આપશે. બટ એટ ધેટ ટાઈમ, બટ એટલે પણ, એટ ધેટ ટાઈમ એટલે આ સમયે અથવા તો તે સમયે, ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. ગંગા એટલે ગંગા, વોઝ નોટ એટલે ન હતી, ઓન એટલે ઉપર ને અર્થ એટલે પૃથ્વી. પણ તે વખતે ગંગા પૃથ્વી પર ન હતી. સી વોઝ ઇન હેવન. સી એટલે તે, વોઝ એટલે હતી, ઇન એટલે માં, હેવન એટલે સ્વર્ગમાં, તે સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ એટલે ભગીરથ, વોઝ એટલે હતો, અલોન એટલે એકલો, એટ હોમ એટલે ઘરે. ભગીરથ ઘરે એકલો હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ. હી એટલે તેણે, પ્રેડ એટલે પ્રાર્થના કરી, ટુ ધ રિવર ગંગા એટલે ગંગા નદીને, ટુ કમ એટલે આવવા, ડાઉન એટલે નીચે, ઓન ધ અર્થ એટલે પૃથ્વી ઉપર, એન્ડ એટલે અને, બ્રિંગ એટલે લાવવા, હિઝ એટલે તેના, બ્રધર્સ એટલે ભાઈઓને, ટુ લાઈફ અગેઇન એટલે ફરીથી, અને લાઈફ એટલે જીવન. શું કહે છે? ભગીરથ ઘરે એકલો હતો, તે ગંગા નદીને પ્રાર્થના કરે છે કે તમે નીચે આવો અને તેમના ભાઈઓને નવું જીવન આપો. ગંગા વોઝ હેપી ટુ ધ બી ઓન ધ અર્થ. ગંગા એટલે ગંગા, વોઝ એટલે હતી, હેપી હેપી એટલે ખુશ, ટુ બી ઓન અર્થ એટલે પૃથ્વી પર આવવા, ગંગા પૃથ્વી પર આવવા ખુશ હતી. બટ વોઝ અફ્રેડ. બટ એટલે પણ, વોઝ એટલે હતી, અફ્રેડ એટલે ડરતી, પણ તે, હેટ એટલે તે, પણ તે ડરતી હતી. હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. હર એટલે તે, ફોલ એટલે પડે, ફ્રોમ એટલે માંથી, હેવન એટલે સ્વર્ગ, ટુ અર્થ એટલે પૃથ્વી, બ્રેક એટલે તૂટી શકે છે, અને અર્થ એટલે પૃથ્વી. પણ બટ વોઝ અફ્રેડ ધેટ અર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પણ તે ડરતી હતી કે પોતે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે અને પૃથ્વી ફાટી જાય તો. સમજાણો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ? હવે આપણે પેરેગ્રાફ નંબર 4ના ક્વેશ્ચન આન્સર જોશું અને ત્યારબાદ તેના MCQ જોશું. ચાલો પેરેગ્રાફ નંબર 4ના ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ કુલ્ડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. વોટ એટલે શું, ગીવ એટલે આપશે, ધ સન્સ એટલે પુત્રોને, ન્યૂ એટલે નવી, અને લાઈફ એટલે જીવન. કોણ પુત્રોને નવું જીવન આપશે? તો ધ વોટર ઓફ ધ ગંગા એટલે ગંગા નદીનું પાણી. પહેલાં જવાબ ખાલી એટલો છે, પછી કુલ્ડથી આખે આખો પ્રશ્ન છે. તો લખો, ધ વોટર ઓફ ધ ગંગા કુલ્ડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. ધ વોટર ઓફ ધ ગંગા કુલ્ડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. ધ વોટર ઓફ ધ ગંગા કુલ્ડ ગીવ ધ સન્સ અ ન્યૂ લાઈફ. ક્વેશ્ચન નંબર 2. વેર વોઝ ગંગા. વેર એટલે ક્યાં, વોઝ એટલે હતી, ને ગંગા એટલે ગંગા. ગંગા ક્યાં હતી? તો પહેલાં આપણે લખીશું ગંગા, પછી લખીશું વોઝ, અને પછી લખીશું ઇન હેવન એટલે કે સ્વર્ગમાં. ગંગા વોઝ ઇન હેવન એટલે કે ગંગા સ્વર્ગમાં હતી. ગંગા વોઝ ઇન હેવન એટલે કે ગંગા સ્વર્ગમાં હતી. ક્વેશ્ચન નંબર 3. વોટ ડીડ ભગીરથ પ્રે ટુ ગંગા. વોટ એટલે શું, ભગીરથ એટલે ભગીરથ, પ્રે એટલે પ્રાર્થના કરે છે, ટુ ગંગા એટલે ગંગાને. ભગીરથ ગંગાને શું પ્રાર્થના કરે છે? તો લખો, ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન.
ભગીરથ ગંગા નદીને પ્રાર્થના કરે છે કે તમે પૃથ્વી ઉપર આવો અને તેના ભાઈઓને નવું જીવન આપો. ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેઇન. લખાઈ ગયો ક્વેશ્ચન નંબર 4. ગંગા વોઝ અફ્રેડ ધેટ હર ફોલ વુલ્ડ, એટલે કે ગંગા તે નીચે પડવાથી ડરતી હતી. વુલ્ડ, તો કે ગંગા વોઝ અફ્રેડ એટલે કે ગંગા ડરતી હતી. ધેટ હર ફોલ વુલ્ડ બ્રેક ધ અર્થ, તે ડરતી હતી કે તે નીચે પડી જાય ને પૃથ્વી ફાટી જાય તો. એટલા માટે લખો, ગંગા વોઝ અફ્રેડ ધેટ હર ફોલ વુલ્ડ બ્રેક ધ અર્થ. લખો વિદ્યાર્થી મિત્રો, ચારે ચાર ક્વેશ્ચન આન્સર છે એ રાખું છું એક મિનિટ માટે. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લ્યો અને મારી સાથે સાથે બોલતા જાઓ અને લખતા જાઓ. ચાલો હવે આપણે તેના એમસીક્યુ જોશું. ચાલો એમસીક્યુ નંબર 1. ધ ગંગા વોઝ ખાલી જગ્યા. ગંગા એટલે ગંગા, વોઝ એટલે હતી, લેન્ડ એટલે જમીન પર, ઇનસાઇડ ધ અર્થ એટલે કે પૃથ્વીની અંદર, અને ઇન હેવન એટલે સ્વર્ગમાં, ઇન ધ સ્કાય એટલે આકાશમાં. તો ગંગા ક્યાં હતી? તો કે ઇન હેવન એટલે સ્વર્ગમાં હતી. તો આન્સર આવશે સી, ઇન હેવન. શું આવશે આન્સર? સી, ઇન હેવન. એમસીક્યુ નંબર 2. ખાલી જગ્યા પ્રેડ ટુ ગંગા. પ્રેડ એટલે પ્રાર્થના કરી, ટુ ગંગા એટલે ગંગાને, ગંગાને પ્રાર્થના કરી. શું આવશે એમાં? ભગીરથ, પછી સગર, ધ ઓલ્ડ મેન કે ધ સન્સ. કોણે ગંગાને પ્રાર્થના કરી હતી? ભગીરથે કરી હતી, સગર રાજાએ કરી હતી, ઓલ્ડ મેને કરી હતી કે ધ સન્સ એટલે કે બધા પુત્રોએ કરી હતી? તો જવાબ આવશે ભગીરથ. એ આવશે, શું આવશે? ભગીરથ. શું આવશે? ભગીરથ. એમસીક્યુ નંબર 3. ગંગા વોઝ હેપી ટુ બી. ગંગા વોઝ હેપી ટુ બી. ગંગા વોઝ એટલે હતી, હેપી એટલે ખુશ, ટુ બી તો શું આવશે એમાં? ઓન અર્થ એટલે કે તે પૃથ્વી પર આવવા માટે ખુશ હતી. જવાબ આવશે બી. શું આવશે? બી. ચાલો એમસીક્યુ નંબર 4. ગંગા વોઝ અફ્રેડ ધેટ ઓર ફોલ ફ્રોમ હેવન. ગંગા વોઝ એટલે હતી, અફ્રેડ એટલે ડરતી, ધેટ એટલે તે, હર એટલે તેના, ફોલ એટલે પડવાથી, ફ્રોમ એટલે માંથી, હેવન એટલે સ્વર્ગમાંથી. અને ગંગા ડરતી હતી કે પોતે સ્વર્ગમાંથી પડે તો બ્રેક ધ લેન્ડ એટલે જમીન તૂટી જાય, બ્રેક ધ સ્કાય આકાશ તૂટી જાય, બ્રેક ધ હિમાલયસ એટલે હિમાલય પર્વત તૂટી જાય, કે બ્રેક ધ અર્થ એટલે પૃથ્વી તૂટી જાય. તો કે બ્રેક ધ અર્થ. એટલે ઓપ્શન આવશે ડી, કે બ્રેક ધ અર્થ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફ નંબર 5 જોશું. આનો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લ્યો. ચાલો પેરેગ્રાફ નંબર 5. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ગંગા. ભગીરથ એટલે ભગીરથ, રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરે છે, લોર્ડ એટલે કે ભગવાન, શિવા એટલે શિવને, ટુ હેલ્પ એટલે મદદ કરવા, ગંગા એટલે ગંગાની. ભગીરથ ભગવાન શિવને પ્રાર્થના, ગંગાની મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. લોર્ડ શિવા એગ્રીડ એટલે કે ભગવાન શિવ સંમત થયા. હી આસ્ક્ડ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. હી એટલે તેણે, આસ્ક્ડ એટલે કહ્યું, ગંગા એટલે ગંગાને, ફ્લો એટલે વહેવા, ડાઉન એટલે નીચે, ટુ ધ અર્થ એટલે પૃથ્વી ઉપર, થ્રુ એટલે માથી, હિઝ એટલે તેના, લોંગ હેર એટલે કે લાંબા વાળમાંથી. તેણે ગંગાને તેના લાંબા વાળમાંથી પૃથ્વી ઉપર નીચે વહેવા કહ્યું. ઇન ધીઝ વે, ઇન એટલે માં, ધીઝ એટલે આ, અને વે એટલે આવી, આ રીતે તે આવી. ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. ગંગા એટલે ગંગા, કમ એટલે આવી, ડાઉન એટલે નીચે, જેન્ટલી એટલે ધીમેથી, ટુ ધ અર્થ એટલે પૃથ્વી પર. આ રીતે ગંગા પૃથ્વી પર ધીમેથી આવી. તો ગંગા ફ્લોડ ઓવર ધ એસીસ ઓફ સગર સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન.
गंगा एटले गंगा, फ्लोट एटले वहेवा लागी, ओवर एटले ऊपर, एसिस एटले राख, ओफ एटले ना, सगर सन्स एटले सगरना पुत्रों। गंगा छे ते सगरना पुत्रोनी राख उपरथी वहेवा लागी अने ते एटले तेवो, ओल एटले बधा, केम एटले आव्या टू लाइफ એટલે જીવન, અગેન એટલે ફરીથી, અને તેઓ બધાને ફરીથી નવું જીવન મળ્યું. સમજાણું? ભગીરથે ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવ સંમત થયા. ભગવાન શિવે ગંગાને પોતાની જટામાંથી, લટમાંથી ધીમે ધીમે પૃથ્વી પર વહેવા કહ્યું. આ રીતે ગંગા પૃથ્વી પર આવી અને સગરના બધા જ પુત્રોની જે રાખ હતી તેના ઉપર તેનું પાણી પડ્યું અને તે બધાને નવું જીવન મળ્યું. ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથ એટલે ભગીરથે પ્રેડ એટલે પ્રાર્થના કરી, ટુ ગંગા એટલે ગંગા નદીને, ટુ ફ્લો એટલે વહેવા, ઓન ધ અર્થ એટલે પૃથ્વી ઉપર. ભગીરથે પૃથ્વી ઉપર ગંગા નદીને વહેવા પ્રાર્થના કરી. સો એટલે તેથી, સી ઇઝ ઓલ્સો નો એઝ ભગીરથી. સો એટલે તેથી, સી એટલે તે, ઇઝ એટલે છે, ઓલ્સો એટલે પણ, નોન એટલે જાણીતી, ભગીરથી એટલે ભગીરથી તરીકે, તેથી તે ભગીરથી તરીકે પણ જાણીતી છે. ચાલો હવે આપણે અહીંયા પેરેગ્રાફ 5 પૂરો થયો, હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન આન્સરમાં ક્વેશ્ચન 1, વોટ ડીડ ભગીરથ રિક્વેસ્ટ લોર્ડ શિવા, એટલે કે ભગીરથે ભગવાન શિવને શું પ્રાર્થના કરી? તો ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ગંગા, એટલે ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા કહ્યું. ભગીરથ રિક્વેસ્ટેડ, ડીડ નીકળી ગયું એટલે રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ થઈ ગયું. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ગંગા. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ લોર્ડ શિવા આસ્ક ગંગા ટુ ડુ. વોટ એટલે શું, લોર્ડ શિવા એટલે ભગવાન શંકરે આસ્ક એટલે કહ્યું, ગંગા એટલે ગંગા, અને ટુ ડુ એટલે કરવા. ભગવાન શંકરે ગંગાને શું કરવા માટે કહ્યું? તો લખો પહેલાં લોર્ડ શિવા, લાઈનમાંથી લખો લોર્ડ શિવા. ડીડ નીકળી જશે એટલે આસ્કનું આસ્ક્ડ થઈ જશે. લોર્ડ શિવા આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. લોર્ડ શિવા આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. લોર્ડ શિવા આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર, એટલે કે ભગવાન શંકરે ગંગાને પોતાના લાંબા વાળમાંથી પૃથ્વી પર આવવા માટે કહ્યું. ક્વેશ્ચન નંબર 3, વેન ગંગા ફ્લોર ઓવર ધ એસિસ ઓફ સગર સન. વેન એટલે જ્યારે, ગંગા એટલે ગંગા, ફ્લોર એટલે વહી, ઓવર એટલે ઉપરથી, ધ એસિસ એટલે રાખ, ઓફ સગર સન્સ એટલે સગરના પુત્રોએ, કે જ્યારે ગંગા સગરના પુત્રો ઉપરથી પસાર થઈ ત્યારે. તો લખો વેન ગંગા ફ્લોર ઓવર ધ એસિસ ઓફ સગર સન્સ, એટલે કે જ્યારે તે સગરના પુત્રો ઉપરથી પસાર થઈ, ધે ઓલ કમ ટુ લાઈફ અગેન, ત્યારે તેઓને નવું જીવન મળ્યું. તો જવાબ આટલો જ આવશે, બાકી આખા આખો પ્રશ્ન જ છે કે વેન ગંગા ફ્લોડ ઓવર ધ એસિસ ઓફ સગર સન્સ ધે ઓલ કમ ટુ લાઈફ અગેન, ધે ઓલ કમ ટુ લાઈફ અગેન, ધે ઓલ કમ ટુ લાઈફ અગેન. ચાલો હવે MCQ. ભગીરથ રિક્વેસ્ટેડ ખાલી જગ્યા ટુ હેલ્પ ગંગા, તેમાં આવશે જવાબ સી, લોર્ડ શિવા. ભગીરથ રિક્વેસ્ટેડ ખાલી જગ્યા ટુ હેલ્પ ગંગા, તો આન્સર આવશે સી, લોર્ડ શિવા. ત્યારબાદ બીજું, ગંગા કેમ ડાઉન ખાલી જગ્યા ટુ ધ અર્થ, તેમાં આવશે એ, જેન્ટલી. શું આવશે? એ, જેન્ટલી. હવે અહીંયા ABC ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી અને વાક્ય પૂરું કરવાનું છે. સેન્ટેન્સ નંબર 1, ધ ગંગા સોર્સ ઇઝ
સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન. તો ગંગાનું ઉદ્ગમ સ્થાન કયું હતું? તો બી આવે, ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, બરોબર. હવે સેન્ટેન્સ નંબર ટુ, ધ એંગ્રી ઓલ્ડ મેન. એંગ્રી એટલે ગુસ્સે. ધ એંગ્રી ઓલ્ડ મેન બર્નેટ. બર્નેટ એટલે બાળી નાખ્યા. કોણે બાળી નાખ્યા? ગુસ્સે થયેલા વૃદ્ધ માણસે. ઓલ ધ કિંગ્સ સન્સ એટલે કે રાજાના બધા જ પુત્રોને, એટલે ઓલ ધ કિંગ્સ સન્સ. સેન્ટેન્સ નંબર થ્રી, કિંગ સગર સેન્ટ ખાલી જગ્યા ટુ લુક ફોર હિઝ વોર્સ. કિંગ એટલે અને સગર, રાજા સગરે સેન્ટ એટલે મોકલ્યા, ટુ લુક એટલે જોવા, ફોર એટલે માટે, ઇઝ એટલે તેના, હોર્સ એટલે ઘોડાને કોને મોકલ્યા? તો કે ઓલ હિઝ સન્સ. કોને મોકલ્યા? ઓલ હિઝ સન્સ. અને સી લખો ત્યાં. એમસીક્યુ નંબર ફોર, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, અંતમાં આ વાર્તા, ધ ગંગા વોઝ અ રિવર, તેમાં આવશે સી, ઓન ધ અર્થ એઝ વેલ એઝ ઇન હેવન. ઓન ધ અર્થ એઝ વેલ એઝ ઇન હેવન. પછી ફાઇવ, ગીવ ગીવ અનોધર નેમ ફોર ધ રિવર ગંગા. ગીવ એટલે આપો, અનોધર એટલે બીજું, નેમ એટલે નામ, ફોર એટલે માટે, રિવર ગંગા એટલે ગંગા નદી માટે. તેમાં જવાબ આવશે સી, ધ ભગીરથી. શું આવશે જવાબ? ધ ભગીરથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેટ્સ મોર તેમાં ક્રોસ વન ધ ગંગા કમ્પ્લીટ થઈ ગયું. જો આમાં કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં જણાવશો, તે કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં દૂર કરી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. બાય, થેન્ક યુ.